સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે એ અંગે છે જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે અને જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે એમ શ્રીકૃષ્ણ કહે છે પરમ કુપૌદેવે વચનમુ ત્રણસો અઠ્યાસીમાં પૂજ્ય સૌભાગભાઈ પરના પત્રમાં આ જણાયું છે મૂળમાં આ ગીતાનો બીજા અધ્યાયનો ઓગણસિત્તેરનો શ્લોક છે કે યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગૃતિ સંયમી ય્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ જગતજીવોની લૌકિક અને જ્ઞાનીની અલૌકિક દ્રષ્ટિ છે આસમાન અને જમીન જેટલો ફરક છે જીવો પરમાત્મા પ્રત્યે બેદરકાર છે ઊંઘે છે સૂતા પડ્યા છે આત્મજાગૃતિમાં સત્પુરુષ સદાય મગ્ન છે ભગવાન મહાવીર જન્મથી ત્રણ જ્ઞાનના ધણી સંયમ અિકાર કરતાં મનપ્રયોગ જ્ઞાન પ્રગટ્યું તેઓ પણ સાડા બાર વર્ષ મૌનપણે અનિંદ્રાપણે ગાળે છે ખૂણે ખાચરે ક્યાંક મોહનો કણિયો રહેતો નથી ગયો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ભગવાન મહાવીરને શરણે આવ્યા બાદ બે ગળીથી વધુ એક સામટો સૂતા જ નથી આ કાળમાં જ હમણાંની જ ઘટના જોતા નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય બ્રહ્મચરીજી પ્રભુસિંહજીને શરણે આવ્યા બાદ ચોવીસમાંથી એકવીસ બાવીસ બાવીસ કલાક કાર્યરત રહેતા સર્વઘાતની પ્રકૃતિ નિંદ્રાને નાથવી એ અધ્યાત્મનું મહત્ત્વનું અંગ છે ઊંઘ એ તો દર્શન આવણીય કર્મ છે જીવ સૂતો હોય એટલે જીવ તો મળદું જ બહુ પુણ્ય કેરા પોનથી મળેલો મનુષ્ય દેહ લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધારવામાં સંસાર સુખ અને ભોગ ઉપભોગના સાધનો મેળવવામાં અને મળ્યા પછી તે ભોગવવામાં ગાળે છે અને ભાવનિંદ્રામાં જ જીવ સૂતો રહે છે જાગતા છતાં સૂતો જ છે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે જગત જીવો ક્ષણિક વસ્તુમાં અંજાઈ ગયા છે તેઓને જ્ઞાની જગાડે છે ગોવળ જેમ સૂર્યના દર્શનથી વંચિત તેમ જ્ઞાન પ્રકાશથી જગતજીવો વંચિત છે તેઓની દ્રષ્ટિ આવરીત છે અંધાપો છે આંખે પડલ છે એટલે સૂતા જ છે જ્ઞાની તો આત્મઉપયોગમાં જાગ્રત જાગ્રત હોયને ઉદય પ્રયોગે વિચરે છે જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ છે પૌગલિક સુખ પ્રત્યે તેઓની દ્રષ્ટિ તો હતી જ નથી વ્યવહારિક સુખને પણ દુઃખ જ જાણે છે બીટસો બખત જાણે પુણ્યના ઉદયને પણ વિષ્ટા સમાન જાણે છે તેઓ જ્ઞાતા દ્રષ્ટા તરીકે સાક્ષી ભાવે જીવી રહ્યા છે આ અંગે સંસારના જેવો અજ્ઞાત છે તેથી આંધળા છે સૂઈ રહ્યા છે એમ કુપાલદેવે કહ્યું છે જ્યાં જ્ઞાનીનો પુરુષાર્થ વર્તે ત્યાં જ્ઞાની ઊંઘે છે અનાદિ સ્વપ્ન દિશામાં જ છે દેહભાવ ભૂલાયો જ નથી હવે જ્ઞાનીના સંગે જ્ઞાનીના બોધે વ્યવહાર સૂતો મૂકે તો જીવ જાગે આત્માર્થમાં જાગવાનું બને ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં સમાધિશતકનો આ અઠ્યોતેરમો શ્લોક છે અનાદિ કાળથી જીવને દ્રશ્ય જગતમાં જ રસ છે આ ખસે તો આત્મદ્રષ્ટિ થાય અભેદ દશાવ્યા વિના જે જગત જુએ છે તે જીવ બંધાય છે અને પગ મુકતા પાપ અને જોતા તો ઝેર છે પણ જીવને વચન નયન યમ નહીં શ્રી ચેદાનંદજી મહારાજ કહે છે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ હોતી કાયા પૂદગલ કો સબ લેણો દેણો પૂતગલ હેમી જાય સંતો દેખીએ બે પ્રગટ પૂતગલ જાલ તમાસા વ્યવહારના કાર્યો આરંભ પરિગ્રહ એ તો ઉપશમનો કાળ છે જે જીવો મોહનિંદ્રામાં સૂતા પડ્યા છે તેઓ અમુનિ છે નિરંતર આત્મવિચારે કરી જ્ઞાની જાગ્રત છે આ જ પ્રકારની વાત પરમકુમદે પુષ્પમાળા પહેલાં બોલમાં કરી કે રાત્રિ પૂરી થઈ ગઈ તિરંજના ભાવ ગયા ભાવનિંદ્રા ટાળી હે જીવો આ મનુષ્ય દેહ મળ્યો છે તો હવે પ્રમાદ છોડી જાગ્રત થાવો જાગ્રત થાવો નહીં તો રત્નચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે જીવ જ્ઞાનીનો બોધ આત્મસાત નહીં કરે તો ઊંઘીને ચાદર અને જાગીને તલ ખોવા જેવી વાત થશે એક ભોળો ખેડૂત તલનો પાક પાક્યો તે છૂટો કરી ઢગલો કરી તલનું રખોપું કરવા તે ઢગલા પર જ ચાદર ઓઢીને સૂઈ ગયો વહેલી સવારે અજવાળી રાતે ચોર લૂંટારાની ટોળીએ આ ઢગલા પર ચળકતી ચાદર જોઈ તે ખેંચી એ તો ભાગ્યા પહેલો સફાળો ઉઠ્યો અને ચોર ચોરની બૂમો પાડતા આજુબાજુના બધા રખોપી ભેગા થયા થોડા વટે વટેમાર્ગો અને વસ્તીના માણસ પણ ભેગા થઈ ગયા અને ટોળું જામ્યું શું બન્યું શું બન્યું તે પૂછવા લાગ્યા સાથે ઢગલામાંથી મોટી મોટી તલ લઈને ખાવા લાગ્યા એમ કરતાં પહેલાં ચોરો તો દૂર નીકળી ગયા અને અડધાથી વધુ ભાગના તલ પણ ખવાઈ ગયા ઊંઘીને ચાદર ખોઈ અને જાગીને તલ ખોયા ન જાગ્યો હોત તો તલ તો બચત અહીં તો જાગ્યો તોય લૂંટાયો ઊંઘવા જેવું જ થયું જ્ઞાની કહે છે તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો ખરેખર આ જીવ જાગ્યો જ નથી ને તો લૂંટાય શી રીતે અબ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહા જો સોવત હે જો સોવત હૈ વો ખોવત હૈ જો જાગત હૈ વો પાવત હૈ જાગવું એટલે સંસાર સિમિત કરવો નહીં તો ખુલ્લી આંખે ઊંઘવા બરાબર જ છે સકળ જગત સપન સમાન છે અને સૂવે ત્યારે તો સપનની સૃષ્ટિમાં સૂતેલો જ છે ડૂબેલો જ છે એટલે જ્ઞાનીની દૃષ્ટિએ જીવ હજુ જાગ્યો જ નથી હવે જાગવા બોધ આપે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં એકસો અડસઠમાં પત્રમાં લંબાણથી અર્થ કરે છે સુણાવના મૂનદાસ લખે છે મને મોહ કટક પૂઠે લાગ્યું નિત્ય ઘેરીને બુદ્ધને લૂંટે તમે છોડાવો પ્રભુ તો છૂટે ઓહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું અને પૂજ્ય અંબાલાલભાઈ લખે છે બહુ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી હવે પરમપૌલ દે મને જગાડ્યો અને બોધદાન શરૂ કર્યું સહજાત્મ સ્વરૂપ param guru